પોલીસને હું ઉપાધ્યાય ઉપર શક છે બરાબર ના એટલે એને શક તો નથી પણ ઓમ ઉપાધ્યાય સોફ્ટ ટાર્ગેટ તો છે જ એક્ઝેક્ટલી અને તું જે મણકા રૂમ નંબર 515 માં પ્લાન્ટ કરીને રાઠોડને કન્ફ્યુઝ કરવા માંગતો હતો એમાં પણ કંઈ બહુ સક્સેસફુલ નથી ગયો કારણ કે એઝ આઈ ટોલ્ડ યુ એ પણ સ્માર્ટ છે એટલે એને આઉટવિટ કરવા માટે તારે એવો જ મણકાવાળો નેકલેસ લઈને એમાંના એકાદ બે મણકાઓ તોડી અને ઓમ ઉપાધ્યાયની બેગમાં મૂકી દેવાના રાઈટ રાઈટ એટલે જ્યારે ઓમ ઉપાધ્યાયની તપાસ કરે પોલીસ ત્યારે એ મણકા એની બેગમાંથી મળે ને એ પકડાઈ જાય અને હું બચી જાઉં રાઈટ અને નેકલેસ ક્યાં મળે છે તો તને ખબર જ છે હા હા અંકલ સેમ્સ તો ઉપડો અંકલ સેમ્સ યસ હું શું કહું છું ભાતખાંડે ભાતખાંડે સફેદ ચાદર છે તમારી પાસે સફેદ ચાદર સફેદ ચાદર વ્હાઈટ આ યે ઓફકોર્સ ઓફકોર્સ ચાદર ચાદર મલ્લિકા બની જા સર ઇડિયટ આઈ એમ વેરી હેપી વિથ માય વાઇફ ઓકે સર ઓકે તું અહીંયા મરેલી મલ્લિકા બની જા એટલે હું ખૂની બનું ચાલ ઓકે સર પડ જલ્દી એક્સક્યુઝ મી સર સર તો હું શું બનું ચાદર તો આવી ગઈ દાદર અને લિફ્ટ પણ છે ને તમે મંગલ પાંડે જ રહો પ્લીઝ થેન્ક યુ બી ધેટ ઓનલી ઓકે નાઉ આને આ રીતે કરે આ આ આ ઓહ માય ગોડ હા મર્ડરર બહુ એથ્લેટ લાગે છે હા અહીંયા જીમ જીમ છે કે કાંઈ પ્રેક્ટિસ કરતો હશે રોજની એ કૃપાલ ઉભો થઈ જાય સર ઉભો થઈ જાય ઉભો થઈ જાય અહીંયા અહીંયા અમારી સાથે એ ચાદર લઈ લો તો ઓકે ઓકે એક મિનિટ એક મિનિટ ચાદર જોઈ છે ના ચાદર લઈ લો આઈ ડોન્ટ વોન્ટ કૃપાલ તું અહીંયા અહીંયા સુઈ જા અહીંયા સુઈ જા ટ્રાય ટુ આખો સુઈ જા સુઈ જા સુઈ જા આખો પગ કેટલા બાર જાય જો લિફ્ટની આટલા ઓકે ઓકે ના ના ઉભા થઈ જાઓ પછી તારો રોલ પતી ગયો બારો ચાલ 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 બસ તારો રોલ પતી ગયો છે આપણો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ક્યાં છે નીચે છે સર ગાજોને જા ઇમિડિયેટલી એનો કોન્ટેક્ટ કરો ને યસ એને કહે કે મારે અહીંયાથી બધી આ રેલિંગ આગળ જેટલા પણ સ્ટેર કેસીસ છે ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી પાંચમે માળ સુધી ટેરેસ સુધી બધાના ફિંગરપ્રિન્ટ જોઈએ છે સર ઇમિડિયેટલી તમને જણાવીશ તો તમારે મને ડિનર પર લઈ જવું અરે ઓફકોર્સ એની ટાઈમ સર યુ આર ઓલવેઝ વેલકમ ઓકે ઓકે આઈલ ટેલ યુ આઈલ ટેલ યુ આ ખૂની છે ને સપોઝ દાખલા તરીકે પોતાની રૂમમાંથી લિફ્ટ તરફ જો લાશને લઈ આવે તો ખેંચી ખેંચી ખેંચીને અહીંયાથી લાશને ઉચકી લે સપોઝ ઉચકી લે અને ત્યાર પછી એ લિફ્ટમાં જાય એ લિફ્ટમાં જઈને લાશને જો લિફ્ટને અંદર મૂકે અને પોતે લાશ સાથે ઊભો રહે તો પછી જો બારણું બંધ કરે તો ગમે તે ફ્લોર પરથી લિફ્ટને બોલાવી શકાય અને જ્યારે પણ ગમે તે ફ્લોર પર લિફ્ટ ખુલે તો ખૂની લાશ સાથે જ ઝડપાઈ જાય રાઈટ સર તમે જીનિયસ છો નહીં 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 હજુ વાત છે હજુ વાત છે હજુ વાત છે એટલે ખૂનીએ શું નક્કી કર્યું હશે કે લાશને અંદર લિફ્ટમાં રહેવા દેવી લિફ્ટનો દરવાજો બંધ કરવો અને પોતે અહીંયાથી ટોપ ફ્લોર પર જવું હવે જો એમને એમાં પોતે ટોપ ફ્લોર પર જાય અને જતાં જતાં જો ક્યાંકથી પણ બટન દાબે કોઈ પણ ફ્લોરથી તો લિફ્ટ પાછી એ ફ્લોર પર સરી જાય અને હું લાશ પાછી ઝડપાઈ જાય રાઈટ સર તમે તો કમાલ છો બેટો કમાલ છે વાહ એટલી ઉતાવળ નહીં કરો એટલે ખૂનીએ કોઈ બીજી વ્યક્તિની મદદ લીધી હશે That's it. There is not only criminal but accomplice also. એ વ્યક્તિએ એને મદદ કરી હોવી જોઈએ લાસ્ટને લિફ્ટ સુધી લઈ આવવામાં ત્યાર પછી લિફ્ટનો દરવાજો ખુલ્લો રાખવામાં જેથી કરીને ખૂની ટોપ ફ્લોર પર જાય ત્યાંથી સિગ્નલ કરે સિગ્નલ આપે સિગ્નલ મળે એટલે પેલો દરવાજો બંધ કરે ત્યાર પછી પેલો ટોપ ફ્લોર પર લિફ્ટને બોલાવે લિફ્ટ જ્યારે ટોપ ફ્લોર પર જતી હોય ત્યારે ખૂની શાંતિથી ટોપ ફ્લોર પરથી
નીચે આવી ગયા. હવે કરો, શું કરો? કરો વખાણ, વખાણ, વખાણ. માઇન્ડ બ્લોઈંગ સર, યુ આર માઇન્ડ બ્લોઈંગ. ના 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 ના, એક્સક્યુઝ મી સર. બટ આઈ થિંક, હા બોલો. ઓહો સર, પેલા રૂમી પટેલ મલ્લિકાના સેક્રેટરી આવ્યા છે. નહીં નહીં, તમને મળવા માંગે છે. નહીં નહીં નહીં, એને કહો દોઢ કલાક પછી, હવે મારે જમવું છે. પ્લીઝ ટેલ હિમ કે દોઢ કલાક પછી આવો ને, સાહેબને જમવું છે હમણાં. ઓકે, અચ્છા, થેન્ક યુ. હું તમને કહેવાનું ભૂલી ગયો કે આની વધારેમાં વધારે જરૂરી એ છે કે પેલો જ્યારે પણ અહીંયાથી ઉપર ગયો હશે કે નીચે ગયો હશે, ત્યારે એમને એમ આમને આમ તો વચ્ચે વચ્ચેથી ન જાય, રેલિંગનો સપોર્ટ લે. યસ, એ રેલિંગનો સપોર્ટ લે, અહીંયા નહીં તો ઉપરના માળે, ઉપરના નહીં તો નીચેના માળે, ટોપ ફ્લોર, ગમે ત્યાં, ગમે ત્યાં એના ફિંગરપ્રિન્ટ્સ આવી ગયા હશે. આપણે જેટલા ફિંગરપ્રિન્ટ્સ કલેક્ટ કરીશું અને પછી એનાલિસિસ કરીશું તો આપણને તરત જ ખૂનીની જાણ થઈ જશે. તમારે બધું જ બધું જ મલ્લિકા સેન ગુપ્તા વિશે જે પણ તમે જાણો છો અમને જણાવો. તો સર, મલ્લિકા સેન ગુપ્તા સર, શી વોઝ અ વેરી સ્વીટ ગર્લ, વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. એના કામ સિવાય બીજું કઈ બી ચીજમાં એને રસ નહીં હતો. કામ, કામ, કામ. આઈ લાઈક ધેટ વર્ડ, કામ. હા સર, કામ જ, કામ જ સિન્સિયરલી કરતી હતી. એ એટલી તો સ્વીટ હતી ને કે મને નહીં લાગતું કે એનો કોઈ દુશ્મન ભી હોય. અને દોસ્ત, દોસ્ત એટલે બોયફ્રેન્ડ, લફરૂ, લફરૂ. હા નહીં સર, નહીં સર. અરે લફડા કરવાનો એને ટાઈમ જ કામ મળતો હતો. આર યુ શ્યોર? હા સર, 100% શ્યોર. મને તો એનો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ માનતી હતી. એટલે મને પૂછ્યું, આગળ કોઈ દિવસ કંઈ કામ નહીં કર્યો, પાણી બી પીએ તો મને પૂછીને પીએ. મને કંઈ સમજ નહીં પડતું એક જ ચીજ કે મુંબઈ ક્યાં ગયો છે. મને પૂછ્યું આગળ, એટલી સારી ઓપોર્ચ્યુનિટી અહીંયા મુંબઈ ગયેલી. મુંબઈ, મુંબઈ. હા, કોણે કહ્યું તમને? એ બે દિવસ માટે મુંબઈ ગયેલી અને મને મેસેજ આપ્યો, મને મારા મોબાઈલ પર એસએમએસ આવ્યો. ક્યારે આવ્યો મેસેજ? ગઈકાલે. એટલે ક્યારે આવ્યો તમે? એટલે વેબ 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 વેબ્યું. એટલે હું એને ફોન કરીને વાની ટ્રાય કરતો હતો ને ફોન. તમે એને ફોન કરતા? હું એને ફોન કરતો. ક્યાં? એના મોબાઈલ પર. એના મોબાઈલ પર. ક્યારે? ક્યારે? વેન? ગઈકાલે સાંજે હું લિફ્ટમાં. ક્યાંથી ક્યાંથી તમે કરતા? હું લિફ્ટમાં, લિફ્ટમાં જતો હતો. લિફ્ટમાં ક્યાં જતા હતા? બીજે માળે એના રૂમ તરફ જતો હતો. એનો રૂમ નંબર? રૂમ નંબર 228 પર તમે આવતા હતા ત્યારે તમે એને ફોન કર્યો? ફોન કરતો હતો. ત્યારે તમને એસએમએસ મળ્યો? હા, ફોનની ઘંટી વાગી ને ઉચક્યો ને એનો ફોન. એટલે હું એના રૂમ તરફ જઈ રહેલો હતો ચેક કરવા કે કઈ નથી ઉચક્યું ફોન. એટલા માં એસએમએસ આવ્યો. એસએમએસ શું આવ્યો? કે મુંબઈ જાય છે. હા, મુંબઈ જાય છે. બેસો. પછી 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 તમે સામે રિપ્લાય વિપ્લાય આપ્યો? ફોન કર્યો 4:28, એસએમએસ મોકલ્યો 4:37. That means કે તમે જ્યારે એને ફોન કરતા હતા ત્યારે કદાચ મલ્લિકાનું ખૂન થઈ રહ્યું હશે. ખૂન થઈ ગયા પછીનો SMS. Maybe કદાચ ખૂનીએ જ મોકલ્યો મિસગાઈડ કરવા માટે. Oh my God. તમે તમે મિસ્ટર પટેલ, રાઈટ? હા જી, હા જી, મિસ્ટર પટેલ. રૂમી પટેલ. યા, રૂમી પટેલ. કેન યુ ટેલ મી, તમે બીજે માળે આવ્યા ત્યારે તમને કોઈ અહીંયા મળ્યું? તમે અહીંયા ફોન કરતા કરતા આવ્યા ને લિફ્ટમાં, તમારી સાથે કોઈ હતું લિફ્ટમાં? નહીં, લિફ્ટમાં કોઈ નહોતું. તમે બીજે માળે આવ્યા. હા, ટુ ધ બેસ્ટ ઓફ યોર રિકલેક્શન, તમે તમે પ્લીઝ યાદ કરીને મને કહેજો બહાર નીકળ્યા ત્યારે શું. હું બહાર નીકળ્યા, બહાર નીકળ્યા. યસ, બહાર નીકળ્યા. પછી હું પાછો ચાલી ગયો નથી, કેમ કે મેસેજ આવ્યો ને એટલે હું રૂમ માં નહીં ગયો. મલ્લિકાના પછી શાંડિલિયા, તમે ઓળખો છો? હા, ઘણા વર્ષો પહેલા એમને માટે બહુ કામ કરેલું મેં. રિયલી? સર, એક વાત કહું સર, બહુ ડિસ્ટર્બ લાગતો હતો કે કઈ ઉતાવળમાં હોય એવી રીતે કઈ લાગતો હતો મને. સ્કોર, સ્કોર, સ્કોર. અબ્દુલભાઈ, સ્કોર. ઓકે સર, 175/6 સર. સરસ સરસ સરસ, થવું છે, થવું છે. રાઈટ રાઈટ રાઈટ. Tell me, one thing, Mr. Patel. Oh, okay, please. Please keep your mobile.
પેલી આપણે કમ્યુનિશાની લેન શું થયું સર? ત્રણ ફોન કર્યા, એમનો કોઈ પેદા કર નહીં ને સર.